આજે હું તમને લવિંગ વાર્તા શીખવાડવાની છું. બધી જ રેસિપીઝ ખાસ જ હોય છે. મને છે ને ગુજરાતી ગીતો પણ એટલા જ સારી રીતે આવડે છે જેટલા ભજનો આવડે છે. નાનપણથી જ હું ગુજરાતી ગીતો સાંભળતી આવી છું અને તું કહે છે તો હું એકાદ ગુજરાતી ગીત સંભળાવી પણ દઉં છું. મારું ફેવરેટ છે શોભા.
ખબર ના પડે હું છે ને આ બધું ફ્રાન્સ થી શીખીને લાવી છું. હવામાં જોવે આમ અને પછી ટીપુ પડે ને એની રાહ જોવે વરસાદમાં એવું હોય ચાતક એવું કરે એનું ગીત ગાવતા નહીં બરાબર. આંખો માં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે માઈ હવે તે ઊંઘ નો ઉલ્લેખ કર્યો છે તો આ તો તારું તો ઠીક છે હું ગાઉં ને તો આખી સોસાયટીઓની સોસાયટી ઊંઘી જાય એટલું સરસ હારડું ગાઉં છું હું છે ને કહીને સંભળાવું છું તને બરાબર ઊંઘી ના જતી પાછી સાંભળવા જાગતી રહેજે ગાઉં છું હું હાલો હાલો ગુજરાતી ગીતો કેટલા આવડે છે મારે તો ઘણું બધું કેવું છે આમ તો પણ તું કહેતી હોય તો 10-12 ગીતો ગાઈ લઉં સારું તો હું છે ને જતા જતા એક ગુંડીમાં ભજન ગાઈને સંભળાવીશ ગુંડીમાં સાવ ડોબી છે તું આવે આપણે ગુજરાતી ને ઇંગ્લિશમાં જોડે બોલીએ તો આપણે ગુજરીશ કહીએ હિન્દી અને ઇંગ્લિશમાં જોડે બોલીએ તો આપણે હિંગ્લિશ કહીએ ગુજરાતી ને હિન્દી ભેગું કરીએ તો આપણે ગુંડી જ કહીએ ને હવે સાવ ડોબી છે આ તો સાવ ડોબી સારું કહી દે ચલે કહી દે યે કૌન સી હૈ મંઝિલ તૂ આવી જા મારા કાનોડા તૂ આવી જા મારા કાનોડા પોસ્ટ પ્રોડક્શન વાળા પૈસા સ્ક્રીન કર જાય તો મારું ચાલતું રહેશે હો તમે બતાવજો હવે જાઓ એવું તો ગાતી રહેશે યાર Oh.